विद्यार्थी मित्रों विभाग सी नी अंदर अपनो त्रण गुणनो 41मो प्रश्न अपने ख्याल विभाग सी नी अंदर आपणने 9 प्रश्नों आपेला होय छे एमांथी आपणे 6 प्रश्नों लखवाना होय तो कोई पण 6 नी तमे पसंदगी करीने लखी शको छो। प्रश्न नंबर 38 थी मांडीने तमे शुरू करेला होय त्यां सुधीना 12 प्रश्नों सुधीमां तमारे जे प्रश्न तमने आवडता होय सौथी वधारे एवा पहेला पसंद करीने एने क्रमवाइज लखी शको छो अथवा तो तमे 6 ने बदले 7 प्रश्नों एकाद प्रश्न वधारे पण लखी शको छो कारण के एमां बधा प्रश्नों चेक थशे ने एमांथी जेना मेक्सिमम मार्क होय ए मार्क तमारा टोटल में गणाशे एटले तमने जेमां कॉन्फिडेंस होय एवा एवा प्रश्नों ने प्रायोरिटी आपवी पहेला एने ज लखवा। एमांनो एक प्रश्न एटले प्रश्न नंबर 41 भारतनी एक कला तरीके चर्म उद्योगनो परिचय आपो। चामडामांथी वस्तु बनावानो उद्योग आदि अनादिकाळथी भारत देशमां चाल्यो आवे छे। चामडानी अनेक वस्तुओ आजे पण आपणे मार्केटमां उपलब्ध जोवा मळे छे। घणी बधी वस्तुओ चामडामांथी बनेली आजे पण आपणा व्यवहारमां उपयोगमां लेવાય છે। ઘણી વસ્તુઓનો ઉપયોગ પશુઓ સાથે જોડાયેલો છે, ઘણાનો ઉપયોગ ખેતી સાથે જોડાયેલો છે, ઘણી વસ્તુઓ સંગીતના સાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે। એટલે કે ઘણી બધી વસ્તુઓ આપણે ચામડાની આજે પણ વાપરી રહ્યા છીએ, એક સમયે વધુમાં વધુ વપરાતી। અહીંયા એક ઉદ્યોગનું એક સરસ દ્રશ્ય પણ આપ્યું છે કેવી રીતે ચામડાનો ઉદ્યોગ થતો, ચામડાને કમાવવામાં આવતું, આ એના માટેની એક પ્રોસેસ છે જે તમને અહીંયા બતાવેલી છે કે ચામડું કમાવવું એટલે કે ચામડાને ધોવું, સાફ કરવું, સંસાધિત કરવું અને એને રંગવું, બરોબર, એક આખી પ્રોસેસ હોય છે જેને ચામડું કમાવવું એવો શબ્દ વાપર્યો છે કે એને સાફ કરી એને રંગવામાં આવે છે। ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય જોઈએ તો આ ચર્મ ઉદ્યોગ છે એ કેવી રીતે કામ કરતો અથવા ચર્મ ઉદ્યોગ કેવી રીતે ચાલતો એની વાત કરીએ તો મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ઉપયોગ થતો ચર્મ ઉદ્યોગ માટે, શેનો ઉપયોગ થતો ચર્મ ઉદ્યોગમાં, તો કે મૃત્યુ પામેલા પ્રાણીઓના ચામડા ના ઉપયોગથી આ ઉદ્યોગ ચાલતો, જ્યાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા પછી એની ઉપરનું ખાલ એનું ચામડું મેળવી એને સંસાધિત એટલે કે સાફ કરી અને એને રંગવામાં આવતું અને એવી રીતે ચર્મ ઉદ્યોગ શરૂ થયો। ખાસ કરીને અલગ અલગ જગ્યાએ એના ઉપયોગ થાય છે, ખેતી માટે એનો ઉપયોગ થાય છે, ક્યાંકને ક્યાંક સંગીતના સાધનોમાં એનો ઉપયોગ થાય છે, ક્યાંકને ક્યાંક પાલતુ પ્રાણીઓને બાંધવાના પાલતુ પ્રાણીઓમાં એનો ઉપયોગ થાય છે, ક્યાંકને ક્યાંક આપણી ભૌતિક આજે ભરત અને આપણી જે વસ્તુઓ હોય છે, બરોબર, એ મોજડીઓ છે, બૂટ છે, ચપ્પલ છે, ચામડા છે, પાકીટ છે, પટ્ટા છે, એમાં ઉપયોગ થાય છે। એ સિવાય પ્રાણીઓ સાથે જોડાયેલી વસ્તુઓ સાજ છે, પલાણ છે, લગામ છે, ચાબુક છે, આ બધી વસ્તુઓમાં અલગ અલગ જગ્યાએ ચામડાનો ઉપયોગ થતો જોવા મળે છે। અહીંયા જે અંડરલાઈન કરીએ બધા કીવર્ડ્સ છે આપણા, કે સૌથી પહેલો મુદ્દો આપણે લખશું તો કે મૃત્યુ પામેલા પ્રાણીઓના ખાલનો કે એના ચામડાનો ઉપયોગ કરી અને ચર્મ ઉદ્યોગ થાય છે। આપેલું ચિત્ર એ તમને ચર્મ ઉદ્યોગનો વિશેષ પરિચય આપતું ચિત્ર છે કે ભાઈ એ ચામડું કમાવવામાં કેવી રીતે આવતું, તો એ ચામડાની અંદરથી વસ્તુઓ બનતી, જૂની પત્તીથી કમાવવામાં પ્રોસેસ કરવામાં આવતી, એના અંદર તો કે ચામડામાંથી કઈ કઈ વસ્તુઓ બનતી, તો સૌથી પહેલા તો ખેતી કામ માટે ઉપયોગમાં લેવાની કેટલીક વસ્તુઓ ચામડામાંથી બનતી, જેવા કે કોષ છે, મશક છે, પખાલો છે, આ છે બધી વસ્તુઓ પ્રાણી ખેતી માટે ઉપયોગ થતી। કોષ એક સમયે બળદથી પેલો કોષ ફેરવવામાં આવતો, કૂવા ઉપર એને રાખવામાં આવતું, એમાંથી ચામડાના બનેલા પટ્ટા ઉપરથી એ પ્રકારના પાત્રો ગોઠવેલા હોય એટલે નીચેથી ઉપર જાય, કૂવામાંથી એ ભરાઈને બહાર આવે, એ ઠલવાઈ જાય, પાછું ખાલી થઈને કૂવામાં જાય, એવી રીતે કોષ ચાલતો અને ત્યાં પેલી બાજુ બળદ છે એ ગોળ ગોળ ચક્કર ફરતા અને કોષ ચાલતો ને એવી રીતે સિંચાઈમાં પાણી એવી રીતે મેળવાતું, તો એ ચર્મ ઉદ્યોગ એની અંદર કોષ। મશક એટલે શું, તો કે મશક એટલે અહીંયા દોરેલી છે પાણી પીવાની ચામડાની એક થેલી, જો ચિત્રમાં તમને સ્પષ્ટ દેખાય છે આ મશક છે, આપેલા વર્તુળની અંદર મેં જે અંકિત કર્યું છે મશક, પાણી પીવાની ચામડાની થેલી કે જેમાં લાંબા સમય સુધી પાણી ઠંડુ રહેતું, આ મશક છે। એવી રીતે પખાલો, બરોબર, અહીંયા એનું ચિત્ર આપેલું નથી પણ પખાલો એટલે પ્રાણીઓને પશુઓને પાણી પીવડાવવા માટેનું એક મોટું પાત્ર, એને પખાલ કહેતા અને એની અંદર એને પાણી અપાતું, એટલે આ વાત થઈ ખેતી માટે ઉપયોગમાં લેવાતા। આપણે એક મુદ્દો આપી દઈશું ખેતીની અલગ અલગ વસ્તુઓમાં ચામડાનો ઉપયોગ થતો, એવી રીતે સંગીતના સાધનોમાં આપણે બીજો ટોપિક એવો આપીએ કે ભાઈ સંગીતના સાધનો જેવા કે ઢોલ નગારા છે,
ઢોલક છે, તબલા છે, આ બધી વસ્તુઓ છે ને, એની ઉપરનું પડ હોય ને ચામડાનું હોય. આ પેલા ચિત્રોમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપેલું છે ઢોલક, નગારું છે બરોબર, અને કે નગારાની અંદર એવી રીતે અહીંયા આપેલો છે એ ઢોલ છે. એ સિવાય તબલા હોય બરોબર, એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. ચામડા, એના ઉપરનું પડ છે ને ચામડાનું હોય. આ ચર્મ ઉદ્યોગ એ આપણો ખૂબ જૂનો અને જાણીતો વ્યવસાય. આજે પણ એ હજી પણ ઘણી બધી વસ્તુઓ ચામડાનો ઉપયોગ કરે જ છે માણસો. આગળ વધીએ. એ સિવાય લુહારની ધમણો છે, પગરખા છે, લુહારની ધમણો, લુહારની ધમણો છે, પગરખા છે, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો છે, યુદ્ધમાં વપરાતી ઢાલ છે, તલવારનું મ્યાન, આપણે કવર મતલબ મ્યાન શબ્દ વાપરીએ, તલવારનું મ્યાન પણ ચામડામાંથી બને છે. અહીંયા આપેલા કેટલાક ચિત્રો એને નિહાળીએ તો આપણને ખબર પડશે. દાખલા તરીકે આપણે એમ કીધું કે ભાઈ લુહારની ધમણ, તો આ જે છે બરોબર એનું ચિત્ર છે. એવી રીતે આપણને એક શબ્દ આવ્યો કે ભાઈ પાલતુ પ્રાણીને બાંધવાના સાધનો છે, એના માટેના દોરી છે, ચાબુક છે, યુદ્ધમાં વપરાતી ઢાલ છે, તલવારનું કવર છે. આ બધી વસ્તુઓ ચામડામાંથી બનતી, આજે પણ ચામડામાંથી આવી વસ્તુઓનું નિર્માણ થાય છે, બને છે. આગળ વધીએ. પ્રાચીન સમયની અંદર તો કે રાજસ્થાની મોજડીઓ છે, બૂટ ચપ્પલ છે, ચામડાના પાકીટ પટ્ટા, ઊંટ ઘોડાના સાજ બરોબર, એટલે કે ઊંટ અને ઘોડા ઉપર બેસવા માટેનું આપેલું છે સાજ કહેવાય, પલાણ. એની બંને બાજુ જે પટ્ટા આપેલા હોય છે જ્યાંથી આપણે ઉપર ચડવા માટેનો ઉપયોગ કરીએ, પલાણ, સાજ, આ બધી વસ્તુઓ. એ સિવાય ચાબુક આપણે જોઈએ છીએ, ઘોડાગાડી ચલાવવા માટે ચાબુકનો ઉપયોગ કરે છે, તો એ ચાબુકની દોરી છે એ પણ ચામડામાંથી જ બને છે. એટલે આવી અનેક વસ્તુઓ રોજિંદા જીવનમાં આજે પણ ચામડાથી બનેલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણો પ્રશ્ન નંબર 41 કે જેનું નામ છે ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો, એ આપણે પૂર્ણ કરશું.